ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો શું કરો છો રમત રમો છો કે ઓનલાઈન ક્લાસ જુઓ છો મજામાં છો ને બધા તો જુઓ આજે આપણે ધોરણ બે ગણિત ગમતમાં પાઠ નંબર તેર સૌથી લાંબુ ડગલું એ વિશે અભ્યાસ કરીશું આપણે કોઈ કોઈ દિવસ ચાલતા હોઈએ તો આપણે મિત્રો શરત લગાવીએ ને કે કોણ સૌથી લાંબુ ડગલું ભરે છે અથવા તો કોણ વહેલું દોડે છે એવી આપણે શું કરીએ છીએ શરત લગાવીએ છીએ તો અહીં પણ આપણને ચિત્રમાં કેટલાક જુઓ પ્રાણીઓ આપ્યા છે અને એ પ્રાણીઓમાંથી કોણ ઝડપથી દોડે છે અથવા તો કોણ ઝડપથી ડગલું ભરે છે એ આપણે અહીં જોઈએ અહીંયા જો ત્રણ મિત્રો છે શું કરે છે સાથે રમતા હતા કેટલા મિત્રો હતા ત્રણ સસલું હાથી અને હરણ બગીચામાં શું કરે છે તો રમે છે તો જોઈએ આપણે ચાલો આપણે જોઈએ પથ્થરનો પુલ પહેલા કોણ પસાર કરશે જુઓ આ સસલું શું કહે છે કે ચાલો આપણે જોઈએ કે પથ્થરનો પુલ છે તે પહેલા કોણ પસાર કરશે પછી જુઓ હાથીભાઈ બોલે છે પરંતુ તમે બંને તો ઝડપી દોડો છો અને હું તો ધીમે ચાલું છું હું જાણું છું કે તમારા બંનેમાંથી એક પહેલાં પુલ પસાર કરશે મારે રમત રમવી નથી જો હાથીભાઈ શું કહે છે હાથીભાઈ એમ કહે છે સસલુંને હરણને કે તમે બંને તો ઝડપથી દોડી જશો અને હું તો ધીમે ધીમે ચાલું છું તો હું પૂલ કેવી રીતે પસાર કરીશ અને તમે બંને પહેલાં જીતી જશો એટલે મારી આ રમત રમવી નથી તો પછી જુઓ આ કોણ બોલે છે જુઓ આ કોણ બોલે છે સસલુંભાઈ છે ને હજુ કે ચિંતા ન કરો ચાલો આપણે નિયમ બનાવીએ આપણે દોડીશું નહીં આપણે ચાલીશું જો સસલુંભાઈ શું કહે છે કે તમે ચિંતા નહીં કરો આપણે દોડવાનું નથી માત્ર શું કરીશું ચાલીશું હા હા તેમાં મજા આવશે તો જુઓ ચાલે છે શું કરે છે ચાલે છે છે ને હાથીભાઈ હરણ અને આગળ જોઈએ કરી આશ્ચર્યજનક રીતે છેલ્લે હાથી જીતી ગયો કોણ જીતી ગયું હાથી જીતી ગયો તમે સસલા અને કાચબાની વાર્તા સાંભળી હશે ને કે સસલો અને કાચબો બંને શરત લગાવતા હતા સસલો ઝડપથી ચાલતો હતો અને કાચબો એકદમ ધીમે ધીમે ચાલતો હતો તો બંને વચ્ચે શરત લાગી કે કોણ ઝડપથી દોડશે એટલે સસલો તો ઝડપથી દોડતો હતો પણ કાચબો ધીરે ધીરે દોડતો હતો એટલે સસલો આગળ પહોંચી ગયો તો જેવો આગળ પહોંચ્યો તેઓ એનું શું કર્યું કે હજી તો કાચબો બહુ દૂર છે એમ કરીને ઝાડની નીચે સૂઈ ગયો એટલે એની આંખ લાગી ગઈ એટલે કાચબો ધીરે ધીરે પગલું ઊભો એમની જે શરત લાગી હતી એ ઝાડ સુધી એ પહોંચી ગયો તો કોણ જીતી ગયું કાચબો તેવી જ રીતે અહીં પણ હાથી ધીમે ધીમે ચાલતો હતો પણ એ જીતી ગયો કેવી રીતે જીતી ગયો તો જોઈએ તમે કહી શકશો હાથી કેમ જીત્યો સૌથી મોટા ડગલા કોણ ભરે છે તો હાથી ભાઈ કારણ કે સસલા તો નાના પગ હોય જેના નાના પગ હોય એ નાના ડગલા ભરે જેના પગ લાંબા હોય એ લાંબા ડગલા ભરે બરાબર ચાલો અહીંયા જુઓ પ્રવૃત્તિ હું અહીં બેસું છું મારો મિત્ર કેટલે દૂર બેઠો છે તે હું શોધી કાઢીશ હવે મારો મિત્ર કેટલા દૂર બેઠો છે એ આપણે પગલા વડે ગણી શકીએ એક બે ત્રણ બરાબર ચાલો હવે બીજું જોઈએ સમજાઈ ગયું હવે બીજું જોઈએ આપણે હાથ કે આંગળીઓ રજત તેના હાથની વેતનો ઉપયોગ કરીને કેટલીક વસ્તુઓની લંબાઈ ચિત્રમાં બતાવ્યું છે જો હાથની વેતની લંબાઈ વડે શું કરે છે વસ્તુ કે એના હાથમાં કઈ વસ્તુ છે તો એના હાથમાં એક બેટ છે બોલ બેટ રમવાની બેટ છે એ શું કરે છે હાથની આંગળીઓ વડે માપે છે જુઓ ધ્યાનથી ચિત્ર માપે છે ને તો કેટલા વેત થયા આપણે હાથની વેત વડે માપીએ તો વેત કહેવાય આ બધી જ વસ્તુઓની લંબાઈ શોધવા તે વેદનો ઉપયોગ કરી શકશે આ બધી વસ્તુઓની હા તો કરી શકે તમારી આજુબાજુની કઈ વસ્તુઓ વેદ કરતા નાની છે તેમના નામ લખો તો જુઓ અહીંયા વેદ કરતા પછી પેન્સિલ છે આ પેન્સિલ નહીં પણ સંચો છે રબર છે એ બધું શું છે આપણે એક વેદ કરતાં પણ નાની વસ્તુઓ છે પ્રવૃત્તિ અહીંયા જુઓ માટીનું ઘર બનાવો જુઓ કોની માટીનું ઘર ઊંચું છે તમારા માટીના ઘરની ઊંચાઈ શોધવા તમે તમારી આંગળીઓનો ઉપયોગ કરો અહીં પ્રવૃત્તિમાં શું કહ્યું છે કે બે મિત્રોએ માટીનું ઘર બનાવવાનું છે કોનું ઊંચું છે અને કોનું નાનું છે એ હાથની વેત વડે માપવાનું છે અહીં જુઓ બે નારિયેરી આપી છે જો મોટી નારિયરી છ મીટર ઊંચી હોય તો નાની નારિયેરી કેટલી ઊંચી હશે તો ત્રણ મીટર હશે જો અડધી દેખાય છે તો છ મીટર હોય તો આ નાની કેટલી હશે ત્રણ મીટર ઊંચી હશે હવે અહીંયા જુઓ નીચે આપેલી વસ્તુની લંબાઈ કે ઊંચાઈનું અનુમાન કરો બહેનના ચોટલાની લંબાઈ કેટલી છે અહીંયા અનુમાન કરો તો કેટલી હશે એ કેટલાય વેથ હશે બે યા બે કે ત્રણ વેથ સુધી હશે કેટલા વેથ હોઈ શકે ત્રણ વેથ હોય વધુમાં વધુ હે ને હવે પ્યાલો તો પ્યાલો તો એક વેતનો હોઈ શકે મારું અનુમાન મારું પરિણામ દરેકના વેત હાથની લંબાઈ પણ દરેકની અલગ અલગ હોય છે કોઈના મોટા હાથ હોય છે તો એ વેત વડે માપવાનું છે પછી ડોલ તો તમે વેત માપીને તમારે અહીં લખવાનું છે આગળ જોઈએ બિલાડીનો ખોરાક ઉંદર કે દૂધ તો બિલાડીનો ખોરાક શું છે ઉંદર કે દૂધ શું છે બિલાડી તમારા ઘરે આવે તો શું ખાઈ જાય ઉંદર પણ ખાય અને દૂધ પણ પીવે પીવે ને દૂધમાં મોઢું નાખીને જતી રહી છે બિલાડી પણ દૂધ પીતી નથી પણ એનો ખોરાક તો બંને છે ઉંદર પણ છે અને દૂધ પણ છે તો જોઈએ તમારી આંગળીઓનો ઉપયોગ કરીને ઉંદર અને દૂધ વચ્ચેનું અંતર શોધો તો કેટલો એક વેત જેટલું હશે એક વેત જેટલું હશે વધારે નથી બિલાડી ઉંદરથી કેટલી દૂર છે તો કેટલી દૂર છે જુઓ એક બે વેત જેટલી હશે એનાથી વધારે હશે નહીં બિલાડી દૂધથી કેટલી દૂર છે તો બિલાડી દૂધથી એક વેત જેટલી દૂર છે આપણી જાતે જ લખી દેવાનું છે એક વેત બે વેત પછી ઉંદરની પૂંછડી કેટલી લાંબી છે તો અહીંયા લાંબી દેખાય છે એટલે બે વેત જેટલી હશે કોની મૂંછ વધારે લાંબી છે ઉંદર કે બિલાડીની કોની મૂછ લાંબી દેખાય છે જુઓ બિલાડીની હે ને લગભગ બંને સરખી જ લાગે છે પણ ધ્યાનથી જુઓ તો ખબર પડે જુઓ બિલાડીની મૂછ લાંબી દેખાય છે હે ને અને પૂંછ મૂછ બિલાડીની લાંબી છે અને પૂંછ ઉંદરની લાંબી છે આગળ જોઈએ માપો અને દોરો પથ્થરથી બે આંગળ દૂર પાંદરું દોરો આપણે આ કરવાનું નથી આગળ જોઈએ સંજુ અને તેના મિત્રો શરીરના જુદા જુદા ભાગોના માપ શોધવાનો પ્રયત્ન કરી રહ્યા હતા તેમણે જે મળ્યું તે અહીં રજૂ કર્યું છે મારો ચહેરો એક વેદ લાંબો છે તમે દરેક જણ પોતાના ચહેરોમાં એક વેદ લાંબો છે પછી સંજુ પછી એના મિત્રો છે કે મારો હાથ મારા પગ જેટલો લાંબો નથી તો હાથ પગ જેટલા લાંબા હોય ના નથી હોતા પછી માળુ કપાર ચાર ડુંગર એટલે ચાર આંગળી જેટલું બરાબર તેમને જે કહ્યું તેમની સાથે તમે સંમત છો મારો ચહેરો એક વેત લાંબો છે તો એ સાચું છે મારો હાથ મારા પગ જેટલો લાંબો નથી એ પણ સાચું છે કારણ કે હાથ ટૂંકા હોય ને પગ લાંબા હોય પછી મારું કપાળ ચાર આંગર પરું છે એ વાત પણ સાચી કોઈનું કપાળ મોટું હોય કોઈનું નાનું હોય તેમને જે કહ્યું તેની સાથે તમે સંમત છો તો હા ચકાસો તમારા કેટલા મિત્રોને છે એક વેચ લાંબો ચહેરો આ બધું અંદાજે બે ત્રણ ચાર જે હોય લખી દેવાનું છે પછી તમારું નાક કેટલા આંગળ લાંબુ છે જોઈ લેવાનું કેટલા બે આંગળ ત્રણ આંગળ તમારા કાન ખાલી જગ્યા આગળ લાંબા છે એ બધું તમારે જોઈ લેવાનું છે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણું આ ચેપ્ટર છે અહીં માત્ર લાંબુ અને ટૂંકું એ બે વસ્તુ સમજવાની હતી તો અહીં પૂરું થઈ ગયું છે તમને એક વેદ બે વેદ સમજ પડી ગઈ ને એક વેદ કોને કહેવાય ચાર આંગળ કોને કહેવાય બસ આટલું જ આ ચેપ્ટરની અંદર છે તો હવે આ આગળના ચેપ્ટર માટે આપણે બીજો વિડીયો બનાવીશું ઓકે મિત્રો બાય જો તમને આ મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને બે બટન દબાવવાનું ભૂલતા નહીં બાય વિદ્યાર્થી મિત્રો